નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે દ્વિતીય વૃદ્ધિ વિશે ચર્ચા કરી ગયા, જેની અંદર આપણે એવું જોઈ ગયા હતા કે દ્વિતીય વૃદ્ધિ માટે મુખ્યત્વે બે પ્રકારની વર્ધનશીલ પેશીઓ જવાબદાર છે, એક વાહિયદા અને બીજી ત્વકશયદા। વાહિયદાની આપણે આખી ચર્ચા કરી ગયા, તો આજે એના પછીનો જે આપણે ટોપિક ભણવાનો છે એ છે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ, બરાબર। વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ એટલે શું? તો વસંત અને શરદ એનાથી તમે પરિચિત છો, એ ઋતુઓના નામ છે। તો અહીંયા આગળ જે એધા છે એની ક્રિયાશીલતાને આધારે આ બે પ્રકારના કાષ્ઠ, કાષ્ઠ એટલે સખત લાકડું અથવા સખત પ્રકાર, એને આપણે કાષ્ઠ કહીએ છીએ, એક પ્રકારે લાકડું। તો હવે ખરેખર અહીંયા આગળ જે વાહી એધા છે એની ક્રિયાશીલતા એ મુખ્યત્વે એની દેહધાર્મિક અને પર્યાવરણીય પરિસ્થિતિ છે એના આધારે નિયમન થતી હોય છે। એટલે એધા છે એની સક્રિયતા એ દેહધાર્મિક અને પર્યાવરણીય પરિબળો છે એના આધારે નિયમન થતું હોય છે। તમે પૃથ્વી એના બધા જુદા જુદા વિસ્તારોને જાણો છો, અક્ષાંશ અને રેખાંશ તમે દસમા ધોરણની અંદર ભણીને આવ્યા હોય, તો એની અંદર જે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારો છે, આ સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારો છે એની અંદર જે આબોહવા હોય એ એક સમગ્ર વર્ષ દરમિયાન એક સરખી રહેતી નથી, સતત એમાં ફેરફાર થતો હોય છે, બરાબર। કટિબંધો શીત કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ, એવા કટિબંધોમાં જે સમશીતોષ્ણ કટિબંધ છે એના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મુખ્યત્વે સમગ્ર વર્ષ દરમિયાન આબોહવા છે એ એક સરખી રહેતી નથી। અહીંયા આગળ વસંત ઋતુ હોય, સમજો બરાબર, વસંત ઋતુ છે ત્યારે જે એધા હોય એ ખૂબ ક્રિયાશીલ હોય છે, સતત વિભાજન પામવાનું શરૂ રાખે છે। તો વસંત ઋતુની અંદર એધાની ક્રિયાશીલતાને કારણે ખૂબ મોટા પ્રમાણની અંદર વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે। ક્યારે? વસંત ઋતુમાં, જ્યારે એધા ક્રિયાશીલ છે। આવો પણ પ્રશ્ન પૂછાય છે કે એધા વધુ ક્રિયાશીલ ક્યારે હોય? વસંત ઋતુમાં। તો એના પરિણામે એક ખૂબ વિશાળ અવકાશ ધરાવતા જલવાહિનીના એ ઘટકો, જલવાહક ઘટકો છે એ ઉત્પન્ન કરે છે અને જે કાષ્ઠ બનાવે એવા કાષ્ઠને શું કહેવાય છે? વસંત કાષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે શરદ કાષ્ઠ, સ્વાભાવિક છે કે શિયાળાની અંદર એધા છે એ ઓછી ક્રિયાશીલ હોવાને પરિણામે ઓછી સંખ્યામાં સાંકડી જલવાહિનીઓ ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે એવા કાષ્ઠને શરદ કાષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। આ શરદ કાષ્ઠ અને વસંત કાષ્ઠ વચ્ચે બીજો તફાવત શું છે? તો કે જે વસંત કાષ્ઠ છે એ આછા રંગના હોય અને ઓછી ઘનતા ધરાવતા હોય છે, જ્યારે શરદ કાષ્ઠ છે એ ઘેરા રંગના હોય અને વધુ ઘનતા ધરાવતા હોય છે। તો આ બે બાબતો આપણે યાદ રાખવાની છે, ઘેરા રંગના અને આ। હવે આ બંને જે કાષ્ઠ છે એ ખરેખર પ્રકાંડની અંદર, તમે જ્યારે પ્રકાંડને કાપો છો ત્યારે પ્રકાંડની અંદર એ ખાસ કરીને એકાંતરે અને કેન્દ્રાનુવર્તી વલયોની અંદર ગોઠવાયેલા હોય છે અને આ વલયો ભેગા મળી અને વાર્ષિક વલયોની રચના કરે છે। તમે જ્યારે કોઈ પ્રકાંડને કાપો છો, આ પ્રકાંડ છે એને તમે કાપો છો અને એને તમે આમ ઉપરથી જુઓ તો આવા આવા ગોળ દેખાય। હવે એની અંદર એ આ જે બંને છે એ ચોક્કસ આવા વલયો સ્વરૂપે આપણને જોવા મળે છે અને એવા વલયો છે એને વાર્ષિક વલયો તરીકે ઓળખવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? વાર્ષિક વલયો તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે વાર્ષિક વલયો છે એ શું કરે છે? તો વાર્ષિક વલયો છે એ મુખ્યત્વે જે વૃક્ષ છે એની ઉંમર આપણને દર્શાવે છે, બરાબર। વાર્ષિક વલયો એ શું કરે છે? તો કે વૃક્ષ છે એની ઉંમર એ દર્શાવે છે।
તો આવી રીતે વાર્ષિક વલયો એક ખાસ ઉંમર દર્શાવે છે, એટલે વૃક્ષની ઉંમર નક્કી કરવી હોય તો આ વલયોને આધારે થાય છે. હવે અહીંયા આગળ આપણે વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠની અંદર જે કઈ માહિતી ભણ્યા એને આપણે એક એક મુદ્દાસર લખતા જઈએ. પહેલું કે એધા છે એની ક્રિયાશીલતા એ દેહધાર્મિક અને પર્યાવરણીય પરિબળો દ્વારા નિયમન પામે છે. બીજો મુદ્દો કે અહીંયા આગળ સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારોમાં વર્ષ દરમિયાન આબોહવા સમાન રહેતી નથી. બરાબર છે. હવે હું બે ભાગ જ કરીને લખું છું, વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ. વસંત કાષ્ઠ છે એને પૂર્વ કાષ્ઠ પણ કહેવાય છે, અને શરદ કાષ્ઠ છે એને માજી કાષ્ઠ કહેવામાં આવે છે. બરાબર. તો હવે વસંત કાષ્ઠ કોને કહેવાય? તો કે ખાસ કરીને વસંત ઋતુ દરમિયાન એધા છે એ વધુ ક્રિયાશીલ હોય છે. પરિણામે વધુ ક્રિયાશીલ હોવાના પરિણામે શું કરે છે? તો કે એ મોટી સંખ્યામાં વિશાળ અવકાશ ધરાવતા જલવાહિનીના જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય છે? વસંત કાષ્ઠ કહે છે. બરાબર. જ્યારે શિયાળામાં એધા છે એ ઓછી ક્રિયાશીલ હોવાથી ઓછી ક્રિયાશીલ હોવાથી શું થાય છે? ઓછી સંખ્યામાં સાંકડી જલવાહિની ધરાવતા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે તેને શું કહેવાય છે? શરદ કાષ્ઠ કે માજી કાષ્ઠ કહે છે. બરાબર. અહીંયા જલવાહિનીના અથવા જલવાહિની ધરાવતા એમ લખશું. બરાબર. હવે અહીંયા આગળ બીજી વાત આપણે જે કીધી તફાવતના સ્વરૂપે જો આપણે લખીએ તો કે જે વસંત કાષ્ઠ છે એ કેવા હોય છે? તો કે વસંત કાષ્ઠ છે એ મુખ્યત્વે આછા રંગના અને ઓછી ઘનતા ધરાવે છે. બરાબર. રંગ આછો હોય અને એની ઘનતા બહુ ઓછી હોય છે. જ્યારે અહીંયા આગળ આ શું હોય છે? ઘેરા રંગના
અને વધુ ઘનતા ધરાવે છે. બરાબર. હવે આ બંને કાષ્ઠો એ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે બંને કાષ્ઠો છે એ એકાંતરે અને કેન્દ્રની વર્તી વિસ્તારોની અંદર એ વલયોના સ્વરૂપમાં જોવા મળે છે, અને એવા વલયોને વાર્ષિક વલયો તરીકે ઓળખવામાં આવે છે. પ્રકારની અંદર બંને કાષ્ઠ છે એ એકાંતરે અથવા તો અનુક્રમે, બરાબર, શું લખીએ આપણે, એકાંતરે કે અનુક્રમે એ કેવી રીતે કેન્દ્રાનુવર્તી વલયોમાં ગોઠવાય છે, આમ ફરતે, બરાબર, જે વાર્ષિક વલયો તરીકે ઓળખાય છે. અહીંયા આગળ આ વાર્ષિક વલયો છે એની સંખ્યાને આધારે વૃક્ષ છે એની ઉંમર નક્કી કરી શકાય છે. હવે તમને કહી દઉં કે આ વાર્ષિક વલયો છે એની થોડીક માહિતી વધારાની આપી દઉં કે વાર્ષિક વલયો છે એ સામાન્ય રીતે પ્રકાંડના તલ ભાગે, એટલે કે થડ હોય આખું પ્રકાંડ, એના તલ ભાગે વધારે સ્પષ્ટ જોવા મળે છે. એટલે જો તમારે કોઈ પ્રકાંડની ઉંમર નક્કી કરવી હોય તો એના તલ ભાગેથી આખું વૃક્ષ છે એને કાપી અને એને તમે છેદ લઈ અને જોઈ શકો છો. બીજું કે આ જે પૂર્વકા, આ જે વાર્ષિક વલયો છે એની જો સ્પષ્ટ જોવા હોય તો એ સમશીતોષ્ણ વિસ્તારોની અંદર જ જોવા મળે છે. દરેક વિસ્તારોમાં ઉગતા પ્રકાંડ છે એની અંદર આ વાર્ષિક વલયો સ્પષ્ટ જોઈ શકાતા નથી. ભારતની અંદર પણ શિમલા અને નૈનીતાલ સિવાયના, શિમલા અને નૈનીતાલ સિવાયના જે કોઈ વિસ્તારો છે એની અંદર પણ સ્પષ્ટ વાર્ષિક વલયો જોઈ શકાતા નથી. એટલે કે જ્યાં ઉગતા વૃક્ષો છે શિમલા અને નૈનીતાલ, એમના સ્પષ્ટ વાર્ષિક વલયો જોવા મળે છે, બાકી ક્યાંય જોવા મળતા નથી. તો આમ આ જે વાર્ષિક વલયો છે એના આધારે એ વનસ્પતિની ઉંમરનો અંદાજ છે એ નક્કી થઈ શકતો હોય છે. તો આ થઈ ગયું વસંત કાષ્ઠ અને શરદ કાષ્ઠ. હવે એની જેવી જ બીજી વસ્તુ આપણે સમજવાની છે, એ છે મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ. તો હવે આપણે જોઈએ મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ એટલે શું. મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ, મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ શું છે? તો કે સામાન્ય રીતે જે જૂના અને ઘરડા પ્રકાંડો છે, બરાબર, જૂના અને ઘરડા પ્રકાંડો છે એ જૂના અને ઘરડા પ્રકાંડોની અંદર જે દ્વિતીયક જલવાહક છે, આપણે બે લેક્ચરમાં ભણી ગયા છીએ દ્વિતીયક જલવાહક ક્યાં જોવા મળે છે, તો કે આવડુઆ એધા વલય છે, બરાબર છે. અહીંયા આગળ પ્રાથમિક જલવાહક અને અહીંયા આગળ દ્વિતીયક જલવાહક. આ દ્વિતીયક જલવાહક હોય ને આ રીતે, બરાબર, ખાલી રીતે હું મસ્તા સમજવા પૂરતું દોરું છું. આ દ્વિતીયક જલવાહક જે અહીંયા હોય છે, તો આ દ્વિતીયક જલવાહક છે એ જૂના પ્રકાંડની અંદર, ઘરડા પ્રકાંડની અંદર એક કેન્દ્રમાં અથવા અંદરની તરફ ઈ શું ધરાવે, તો કે એ અંદરની તરફ ટેનિન, ગુંદર, રાળ, તેલ, સુગંધી પદાર્થો અથવા તો આવશ્યક તેલ ધરાવે છે. એવા તેલ ધરાવતા કાર્બનિક જે પદાર્થો છે એની જમાવટને કારણે ઈ ઘેરા બદામી રંગનું જોવા મળે છે. કોણ? મધ્ય ભાગમાં, બરાબર, અહીંયા મધ્ય ભાગ આવ્યો ને વચ્ચેનો ભાગ આ પ્રકાંડનો, તો એના પરિણામે આ બધો ઘેરા બદામી રંગનો ભાગ જોવા મળે છે. આ બધા જ પદાર્થો એ ખાસ કરીને પ્રકાંડ છે એને સખત, ટકાઉ
અને સૂક્ષ્મજીવો અને કીટકો છે એના આક્રમણ સામે પ્રતિરોધકતા આપે છે। આ જે સ્તર છે એના કોષો ખરેખર લિગ્નિન યુક્ત સ્થૂલન ધરાવતા અને મૃત કોષો છે એ જોવા મળે છે, જેને મધ્યકાષ્ઠ તરીકે ઓળખવામાં આવે। એટલે પ્રકાંડની બરાબર વચ્ચેનો જે જાડો વિસ્તાર હોય એને મધ્યકાષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। આપણે આકૃતિ દ્વારા પણ એની સમજૂતી હમણાં મેળવશું। તો એ મધ્યકાષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। અચ્છા, આ મધ્યકાષ્ઠ છે એ પાણીના કે ખનીજ ઘટકોના વહનમાં કામ કરતું નથી, ભાગ ભજવતું નથી, એ માત્ર પ્રકાંડ છે એને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે, યાંત્રિક આધાર આપે છે। જ્યારે જે પરિઘવર્તી વિસ્તાર છે આ કેન્દ્રનો વિસ્તાર થયો, જ્યારે દ્વિતીય અનુવાહક છે એનો પરિઘવ દ્વિતીય જલવાહક છે એના પરિઘવર્તી વિસ્તાર છે એની અંદર જે આ બાહકનો ભાગ છે એ ભાગ ખાસ કરીને એની અંદર શું જોવા મળે છે તો કે એ આછા રંગનો હોય છે અને એ આછા રંગનો ભાગ છે એને શું કહેવામાં આવે છે તો કે એને રસકાષ્ઠ કહેવાય છે। આ રસકાષ્ઠ એ મુખ્યત્વે પાણી અને ખનીજ દ્રવ્યોના વહન માટે જવાબદાર હોય છે। એટલે પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન એ કેન્દ્રમાંથી ન થાય પરંતુ પરિઘવર્તી વિસ્તારોની અંદર થતું જોવા મળે છે, તો એને રસકાષ્ઠ તરીકે ઓળખવામાં આવે। તો મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ શું છે એ સમજી બરાબર। અહીં આપણે લખ્યું મધ્યકાષ્ઠ, અહીંયા આપણે લખીએ છીએ રસ કાષ્ઠ, બરાબર। ચલો મધ્યકાષ્ઠ કોને કહેવાય તો કે જૂના અથવા તો ઘરડા વૃક્ષ છે એમાં દ્વિતીયક અન્નવાહક કેન્દ્રમાં કે અંદર તરફ કયા કયા પદાર્થો ટેનિન, રાળ, ગુંદર, તેલ, સુગંધિત પદાર્થો કે આવશ્યક તેલ જેવા કાર્બનિક પદાર્થો છે એની જમાવટને કારણે કેવું બને છે, ઘેરા બદામી રંગનું બને છે। પદાર્થો પ્રકાંડને સખત, ટકાઉ, સૂક્ષ્મજીવો અને કીટકો છે એના આક્રમણ સામે પ્રતિરોધકતા આપે છે। આ સ્તર છે એના કોષો લિગ્નિન યુક્ત દિવાલ ધરાવતા મૃત કોષો છે તેને શું કહે છે, મધ્યકાષ્ઠ કહે છે। એને મધ્યકાષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે, જે પાણી કે ખનીજ દ્રવ્યોનું વહન કરતું નથી પરંતુ
प्रकांड ने यांत्रिक आधार आपे छे। ओके, तो आ मध्य काष्ठ એને પૂર્વ કાષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે અને રસ કાષ્ઠને માજી કાષ્ઠ કહેવાય છે, બરાબર છે। નેક્સ્ટ કે રસ કાષ્ઠ શું છે, તો કે જે પરિગવર્તી દ્વિતીય અન્નવાહક છે એ આછા રંગનું હોય છે, તેને રસ કાષ્ઠ કહે છે અને તે પાણી અને ખનિજ દ્રવ્યોના વહનનું કાર્ય કરે છે। તો આ થઈ ગયું વસંત અને શરદ કાષ્ઠ, મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ। હું તમને આકૃતિ આવશે આખી ત્યારે હું સમજાવીશ વ્યવસ્થિત કેવી રીતે જોવા મળે છે, બરાબર છે। તો અહીંયા આગળ આપણે વસંત અને શરદ કાષ્ઠ, મધ્ય કાષ્ઠ અને રસ કાષ્ઠ પૂરા કરીએ, ત્યાર પછીનો હવેનો આપણો બીજો ટોપિક સૌથી અગત્યનો છે, એ છે તક્ષયદા। જે આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે ભાઈ દ્વિતીય વૃદ્ધિની અંદર જે બે પ્રકારની એધા જે ભાગ ભજવે છે એમાંથી આપણે વાહી એધાની ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા। આજે આપણે જે ભણવાનું છે એ છે તક્ષયદા, ખૂબ સરસ મજાનો ટોપિક છે। તો જોઈએ તક્ષયદા। તક્ષયદા ક્ષયદા કોર્ક કેમ્બિયમ। હવે ક્ષયદા શું છે, તો કે આપણે જે પ્રકાંડની રચના સમજ્યા હતા, આ પ્રકાંડ છે, આ એનો છેદ લઈએ એટલે આપણને આમ વર્તુળાકાર જોવા મળે। પછી તમને ખબર છે કે અહીંયા આગળ અંતસ્તર ને પરિચક્ર ને એવું જોવા મળે, આ અધિસ્તર છે, અહીંયા આગળ આખો બાહ્યક છે, બરાબર। આ શું છે, બાહ્યક। આપણે આકૃતિ દોરતા હતા તો આવી રીતે આવતું હતું બધું, બરાબર છે। અહીંયા બધા કોષો હોય, પછી અહીંયા આગળ આ પરિચક્ર અંતસ્તર ને ઈ હોય, અને અહીંયા બધા કયા કોષો હોય છે, આ બાહ્યક જોવા મળે છે, બરાબર। આપણે આવું આકૃતિ દોરતા હતા, આ બાહ્યક છે, ધારો કે પ્રકાર હવે સમજો, બરાબર। હા, આખું આમ વર્તુળાકાર હોય, આપણે આટલો જ ભાગ દોરીએ ને, આટલો જ ભાગ આપણે દર્શાવીએ છીએ। તો અહીંયા આગળ બસ એવું કહે છે કક્ષેધાની અંદર કે વાહી એધા છે, જે એધા છે એ એધા છે વાહી એધા, એની સક્રિયતાને કારણે, એની સતત ક્રિયાશીલતાને કારણે શું થાય છે, તો કે જે પ્રકાંડનો ઘેરાવો હોય એ વધતો જાય છે। અચ્છા, પ્રકાંડનો ઘેરાવો વધતો જાય તો આ બાહ્ય બાહ્યકીય અને જે અધિસ્તરના કોષો છે એ ધીમે ધીમે શું થતા જાય છે, તો કે સતત દબાણને કારણે તૂટી જાય, આ બધું તૂટવા માંડે। કયા કોષો, બાહ્ય બાહ્યકીય, બાહ્યકના બાહ્ય કોષો, બહારના બાહ્ય બાહ્યકીય અને અધિસ્તરીય જે કોષો છે એ શું થતા જાય છે, તો કે સતત દબાણને કારણે એ તૂટી જાય છે। તો એના સ્થાને નવા અને રક્ષણાત્મક સ્તરો છે એ ઉત્પન્ન કરવાની જરૂરિયાત ઊભી થાય છે। આથી બાહ્યકના પ્રદેશની અંદર, બાહ્યકના પ્રદેશની અંદર
શું થાય છે તો કે ચોક્કસ પ્રકારની વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય છે અને એ વર્ધનશીલ પેશીને ત્વક્ષીય એધા શું કહેવાય છે ત્વક્ષીય એધા અથવા તો એને બીજું ત્વક્ષેધા તરીકે ઓળખવામાં આવે છે એટલે આ જે બાહ્ય બાહ્યકીય વિસ્તારો છે અહીંયા આગળ એક ખાસ પ્રકારની આવી એક ચોક્કસ વર્ધનશીલ પેશી રચાય છે આવી વર્ધનશીલ પેશીને શું કહેવાય છે ત્વક્ષેધા અથવા ત્વક્ષીય એધા તરીકે ઓળખવામાં આવે છે તો આમ ત્વક્ષેધા એ કેમાંથી નિર્માણ પામે તો કે હંમેશા ત્વક્ષેધા બાહ્યકમાંથી જ નિર્માણ પામે છે અને એ બે જાડા સ્તરોમાં ગોઠવાયેલી હોય છે એના કોષો એ સાંકડા પાતળી દિવાલ ધરાવતા અને લગભગ લંબચોરસ આકારના હોય છે આ યાદ રાખજો બરાબર તો હવે જો આપણે એને સ્પષ્ટ દોરીએ આટલો ભાગ તો એ કેવી રીતે દોરી શકાય તો એ આમ જોવા મળે જો કે આ આટલો વિસ્તાર આખો દોરું છું અહીંથી આટલો વિસ્તાર આ ઉપર જો હવે આ છે ને ઈ ત્વક્ષેધા છે બરાબર આ ત્વક્ષેધા છે સાંકડા પાતળી દિવાલ વાળા અને લગભગ લંબ ચોરસ કોષો જોવા મળે અને બે સ્તરની જાડાઈ ધરાવે હવે આ ત્વક્ષેધા છે એક પ્રકારની કેવી પેશી છે વર્ધનશીલ પેશી છે સમજજો બરાબર તો ત્વક્ષેધા જો વર્ધનશીલ પેશી હોય તો એ વર્ધનશીલ પેશી બહાર તરફ એટલે બહાર એટલે અધિસ્તરા બહાર તરફ આમ અને અંદર તરફ એ શું કરે છે સતત કોષ વિભાજન કરી અને નવા કોષોનો ઉમેરો કરે છે એમાં જે બહાર તરફ વિભાજન પામીને ઉમેરાતા કોષો છે એ કોષોને ત્વક્ષા અથવા છાલ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે અંદર તરફના કોષો છે અંદર તરફના કોષો એને દ્વિતીયક બાહ્યક અથવા તો ઉપત્વક્ષા તરીકે ઓળખવામાં આવે છે એટલે અહીંયા જે કોષો બનશે આ બધા આ કોષો એને શું કહેવામાં આવે છે તો કે આને છાલ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને ત્વક્ષા તરીકે ઓળખવામાં આવે છે અત્યારે મારે અહીંયા આવી રીતે રચના દોરવાની છે હું દોરી રાખું છું શું છે એ તમને પછી હમણાં સમજાવું છું બરાબર આ ત્વક્ષા છે અને નીચે જે કોષો આપણને જોવા મળશે અહીંયા એ બધા ઉપત્વક્ષા આ ઉપત્વક્ષાના કોષો છે ત્વક્ષેધા એ જોવા મળે છે હવે આપણે એના નામ નિર્દેશન કરીએ તો
ચલો આને આપણે કહીએ છીએ ત્વક્ષયધા, આ ત્વક્ષા અથવા છાલ, અને આ ઉપત્વક્ષા અથવા દ્વિતીય બાહ્ય. બરાબર છે? હવે જોજો હો, અને આ બધા જ ભેગા મળે ને આ ત્રણે ત્રણ, ત્યારે એને બાહ્ય વલ્ક તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા કેવું થાય કે ત્વક્ષા ત્વક્ષેતા અને ઉપત્વક્ષા ભેગા મળીને બાહ્ય વલ્ક બનાવે છે. એ પૈકી ત્વક્ષાના કોષો છે, સમજો બરાબર, કે ત્વક્ષાના કોષો છે જે ઉપર તરફ જે વિભાજન પામીને જાય છે, એ ત્વક્ષાના કોષોમાં સુબેરીનની જમાવટ થવાને કારણે, સુબેરીનની જમાવટ થવાને કારણે એ કેવા બને છે? તો કે પાણી માટે અપ્રવેશશીલ બને, એટલે જ્યાંથી પાણી અંદર જઈ શકે નહીં, પાણી માટે એ અપ્રવેશશીલ બને છે. જ્યારે દ્વિતીય બાહ્યકના કોષો એ મૃદુતકીય કોષો હોય છે. બરાબર? હવે અહીંયા આગળ આપણે કીધું કે ત્વક્ષા ત્વક્ષેતા અને ઉપત્વક્ષા ભેગા મળી અને શેનું નિર્માણ કરે છે? બાહ્ય વલ્ક છે એનું નિર્માણ કરે છે. આ ત્વક્ષેતા છે એની ક્રિયાશીલતાને કારણે ત્વક્ષેતાથી પરિઘવર્તી પ્રદેશ તરફ, એટલે બહાર તરફ, અહીંયા આમ બહાર, ત્વક્ષેતાથી પરિઘવર્તી પ્રદેશ તરફ છે એ શું થાય છે? તો કે દબાણ ઉત્પન્ન થાય છે. સતત પરિઘવર્તી પ્રદેશ છે એની અંદર વિભાજનના કારણે દબાણ ઉત્પન્ન થાય છે, અને એ પણ કોષો છે એ મૃત બની અને શું થાય, ધીમે ધીમે નાશ પામતા જાય છે. એટલે ધીમે ધીમે આ ભાગ છે એ નાશ પામતો જાય છે. હવે છાલ શબ્દ આપણે આવે પ્રકાંડની અંદર, છાલ સૌથી બહારનો જે આ ભાગ છે ને આપણે છાલ કહીએ, આ જે આટલો વિસ્તાર હોય આખો ગોળ, બરાબર. હવે એ છાલ શું છે? તો કે છાલ એ ખરેખર અપ્રવિધીય શબ્દ છે. અપ્રવિધીય શબ્દ એટલે એ કોઈ એક વસ્તુ નથી. છાલ એ ખરેખર શું છે? તો કે દ્વિતીય અન્નવાહક છે, જે જીવંત હોય, દ્વિતીય અન્નવાહક, જીવંત અન્નવાહક. અને આ જે વાહીયદા છે, ખાસ કરીને જે બાહ્ય વલ્ક છે એ અને અન્ય પેશીઓ ભેગી મળી અને આખી છાલ છે એની રચના કરે છે. એટલે કે છાલના નિર્માણમાં મુખ્યત્વે બાહ્ય વલ્ક અને દ્વિતીય અન્નવાહક છે એ સહિતની પેશીઓ છે એ એની અંદર જોવા મળે છે. છાલ છે એ જ્યારે ઋતુની શરૂઆતમાં ઉગે છે, ઋતુ શરૂઆત થાય ત્યારે જે છાલ જોવા મળે છે એને નરમ છાલ તરીકે ઓળખવામાં આવે, અથવા પૂર્વ છાલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઈ જ ઋતુને અંતે ઈ છાલ એ સખત બને છે, જેને સખત અથવા તો માજી છાલ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જે ત્વક્ષેધા છે, એ ત્વક્ષેધા એ નિયત જગ્યા, જો અહીંયા ધ્યાન રાખજો, ત્વક્ષેધામાં ઉપર જે નિયત જગ્યાઓ છે એ ત્યાં આગળ વિભાજન પામી અને ત્વક્ષાના કોષોને બદલે ઈ અમુક મૃદુતકીય કોષો છે એ ઉત્પન્ન કરે છે. એ મૃદુતકીય કોષો આવા બહિર્ગોળ આકારે ગોઠવાયેલા જોવા મળે છે, અને એ બહિર્ગોળ આકારે ગોઠવાયેલા જે કોષો છે એ શેનું નિર્માણ કરે છે? વાત છિદ્રનું નિર્માણ કરે છે, જેને હવા છિદ્ર પણ કહેવામાં આવે છે. અને આ હવા છિદ્ર એ વાતાવરણમાંથી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે જે વાયુઓની આપલે છે, એના માટે જવાબદાર હોય. હવે તમે કલ્પના કરજો, આખું આમ ગોળ પ્રકાંડ છે, આવડો અધિસ્તર છે એનો આ ભાગ છે, આ સમજી લેજો, બરાબર છે? હા, હવે મારે તમને જે સમજાવવું છે એ કે આ જે પ્રકાંડ આપણે કાપ્યું, આ એમાં વચ્ચે ઘણા બધા સ્તરો હોય. હવે એ પ્રકાંડ જે કાપેલું છે એનો જો આપણે છેદ લઈએ તો આવું જોવા મળશે. જો આ આ મધ્ય કાષ્ઠ છે, આ શું છે? મધ્ય કાષ્ઠ, બરાબર. હવે જુઓ, મધ્ય કાષ્ઠ એની પછી આપણને જોવા મળે એ રસ કાષ્ઠ છે. આ શું હોય? રસ કાષ્ઠ. આ મધ્ય કાષ્ઠ, આ ગ્રીન કલરનું રસ કાષ્ઠ. અચ્છા, એ રસ કાષ્ઠ પછી છે ને પુલીય એધા જોવા મળે, આ પુલીય એધા,
આ પુલી એધા બ્લુ કલરની છે, આખું લાકડું છે એની અંદર કાપીને આપણને આવું જોવા મળે. અચ્છા, પુલી એધા પછીનો જે વિસ્તાર જોવા મળે છે દ્વિતીય જીવંત અન્નવાહક, બરાબર. આ દ્વિતીય જીવંત અન્નવાહક અન્નવાહક જીવન, અને સૌથી બહારનું સ્તર જે શું ધરાવે છે, આ બાહ્ય વલ્ક છે. બાહ્ય વલ્ક આમ વૃક્ષને કાપી આ લાકડું છે આખું, ખબર પડે છે બરાબર. આ રીતનું જોવા મળે છે. ગ્રીન કલર નો ભાગ છે ઈ રસ કાષ્ઠ અથવા રસ દારૂ પણ કહેવાય છે એને. પછી બ્લુ કલર નો ભાગ એ પુલીય એધા છે, બરાબર. હવે જુઓ આ રસકાષ્ઠ ને મધ્યકાષ્ઠ થી જલવાહકના ભાગ છે ને, બરાબર. હવે આ બહારનો બ્લેક ભાગ, પછી વચ્ચે એધા આવે, હવે આ પછી છે ઈ અન્નવાહક છે, એટલે બ્લેક કલર નો ભાગ છે એ શું છે, તો કે બ્લેક કલર નો ભાગ એને કહેવાય છે જીવંત અન્નવાહક, બરાબર. જોજો હવે, હવે જે રેડ કલર નો ભાગ છે એમાં અંદરનો ભાગ છે ઈ ત્વક્ષેધા, અને બહારનો ભાગ છે જે અંદરનો ભાગ છે ઈ ત્વક્ષેધા, અને બહારનો ભાગ છે ઈ ત્વક્ષા છે. એટલે આ શું છે, ત્વક્ષા. આ શું છે, ત્વક્ષેધા. હવે આ બે ભેગા મળીને શું બનાવે, તો કે બાહ્ય વલ્ક. જોજો હા, અને બાહ્ય વલ્ક અને આ જીવંત અન્નવાહક આ ત્રણેય ભેગા મળે ને ત્યારે ઈ શું બનાવે છે, છાલ બનાવે છે. એટલે આ આખી રચના આપણને જોવા મળે. તો આવી રીતે આ ત્વક્ષેધા છે એ આપણને જોવા મળે છે. તો ત્વક્ષેધા ની અંદર આપણે લખીએ પહેલો મુદ્દો કે જે વાહિયેધા છે એની ક્રિયાશીલતાના કારણે બાહ્ય બાહ્યકીય અને અધિસ્તરીય સ્તરો સતત દબાણને કારણે શું થાય છે, તૂટી જાય છે. તેના સ્થાને નવા રક્ષણકર્તા સ્તરો ના નિર્માણની જરૂરિયાત ઊભી થાય છે. એટલે ત્યારે કે પછીથી, ત્યારે કે પછીથી બાહ્યકના વિસ્તારમાં, બાહ્યકના બાહ્યકીય વિસ્તારમાં શું થાય છે, ચોક્કસ પ્રકારની
वर्धनशील पेशी नु निर्माण थाय छे। તેને શું કહેવાય છે? ત્વક્ષીય એધા કે ત્વક્ષેધા કહે છે, બરાબર? ત્વક્ષીય એધા અથવા ત્વક્ષેધા તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ, એના પછીનો મુદ્દો કે ત્વક્ષેધા છે એ ફક્ત બાહ્યકમાં જ ઉત્પન્ન થાય છે, નિર્માણ એટલે કે ફક્ત બાહ્યકમાં જ નિર્માણ પામે છે। બીજું, તે દ્વિસ્તરીય જાડુ સ્તર ધરાવે છે, તેના કોષો કેવા હોય છે? તો કે કોષો સાંકડા પાતળી દિવાલ ધરાવતા અને લગભગ લંબ ચોરસ હોય છે, બરાબર? નેક્સ્ટ, ત્વક્ષેધા એ સતત વિભાજન પામી બહાર અને અંદર તરફ એ શું કરે છે? તો કે કોષો છે એ નિર્માણ કરે છે, જેમાં બહાર તરફ જે બહાર તરફ પામતા કોષો છે, વિભાજન પામતા કોષો છે એ શેમાં? તો કે બહાર તરફ એ ત્વક્ષા કે છાલમાં રૂપાંતર પામે છે, જ્યારે અંદર તરફના કોષો છે એ ઉપત્વક્ષા કે દ્વિતીય બાહ્યકમાં રૂપાંતર પામે છે। નેક્સ્ટ, આ ત્વક્ષા કે છાલ છે એના કોષો છે એ સુબેરિનની જમાવટને કારણે કેવા બને છે? પાણી માટે અપ્રવેશશીલ, જે ઉપત્વક્ષા કે દ્વિતીય બાહ્યકના કોષો છે એ મૃદુતકીય કોષો જોવા મળે છે। અહીંયા આગળ બહાર તરફ છે ઈ ત્વક્ષા, અંદર તરફ ઉપત્વક્ષા અને ત્વક્ષેધાઈ બેની વચ્ચે આમ ત્વક્ષા ત્વક્ષેધા અને ઉપત્વક્ષા, અહીંયા હું પ્લસ ની નિશાની કરતો જાઉં, ત્વક્ષા વત્તા ત્વક્ષેધા વત્તા ઉપત્વક્ષા બરાબર શું કહેવાય છે? એને બાહ્ય વલ્ક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? બાહ્ય વલ્કનું નિર્માણ કરે છે। આ ઉપરાંત ત્વક્ષેધા છે એની સક્રિયતાને કારણે, ત્વક્ષેધાની સક્રિયતાને કારણે ત્વક્ષેધાથી પરિઘવર્તી સ્તરો છે, જે પરિઘવર્તી સ્તરો છે એના તરફના બધા જ જે કોષો છે એ શું થાય? તો કે સતત દબાણને કારણે નાશ પામે છે। ઉપરાંત આપણે કીધું કે છાલ એ અપ્રવિધીય શબ્દ છે, છાલ એ અપ્રવિધીય શબ્દ છે। અચ્છા, છાલ એટલે શું? તો કે છાલ એટલે બાહ્ય વલ્ક અને શું છે? જીવંત અન્નવાહક અને બહારની જે પેશીઓ છે બધી જ,
બરાબર વાહી યેધાથી બહાર તરફની બધી જ પેશીઓ છે એનો છાલમાં સમાવેશ થાય છે. હવે ઋતુની શરૂઆતમાં જે છાલ ઉત્પન્ન થાય અથવા જે છાલ નિર્માણ પામે એને શું કહેવાય છે? નરમ છાલ અથવા તો પૂર્વ છાલ. અને એ પછીથી એટલે કે ઋતુને અંતે તે સખત છાલ અથવા તો માજી છાલમાં રૂપાંતરિત થાય છે. બરાબર. આ ઉપરાંત જે ત્વક્ષેધા છે ઉપર એ ત્વક્ષેધાના કોષો છે એ ત્વક્ષા તરફ શું બનાવે છે? તો કે ત્વક્ષેધા છે એ ત્વક્ષા તરફ મૃદુતકીય કોષો વિશિષ્ટ પ્રકારના બનાવે છે જે કેવા હોય છે? તો કે બહિર્ગોળ ભંગાણ પામી અને બહિર્ગોળ આકારે વલય પામે છે જેને વાત છિદ્રો અથવા તો હવા છિદ્રો કહે છે અને આ હવા છિદ્રો એ વાત વિનિમય માટે જવાબદાર છે. તો આ રીતે આખી ત્વક્ષેધા આપણને જોવા મળે છે. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. હજી એક ટોપિક નાનકડો બાકી છે, મૂળમાં દ્વિતીય વૃદ્ધિ, જે આપણે એના પછીના લેક્ચરની અંદર જોશું અને પ્રકરણને પૂર્ણ કરશું. આજના લેક્ચરની અંદર જે કંઈ ચલાવ્યું છે બંને બોર્ડ વર્ક આકૃતિઓ સાથે એક વખત લખી અને હોમવર્કમાં મોકલવાનું રહેશે. તો અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.